નમસ્કાર મિત્રો, દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં હું મહેશ સુકરિયા આપનું સ્વાગત કરું છું. અને એવા સરસ મજાના હળવા ફૂલ ખીજાવ એવા કાર્યક્રમ લઈને આપણી સમક્ષ હું રજૂ થાઉં છું. બહુ સરસ મજા આવું આયોજન, ઘણા બધા મિત્રો ભેગા થયા, સવારનો સમય છે એટલે વાત કરવાની પણ મજા આવે. એક નાનકડા પંક્તિથી મારા આ કાર્યક્રમની શરૂઆત કરું કે પહેલા તો હું તમને એ કહું કે આપણે બધા આ સુરત શહેરની અંદર ઘણા બધા લોકો ભેગા થયા છે, આપણા કાઠિયાવાડી લોકો. તો આ શહેરનો પહેલા હું એક પરિચય આપી દઉં કે સુરત શહેર એ જ્યારે નાનકડું હતું અને અમુક લોકો આ શહેરની અંદર વસતા હતા ત્યારે આ શહેરને એક ભાનુ ક્ષેત્રના નામેથી ઓળખાતું. ત્યાર પછી સુર પ્રજા આવી સૂર્યનારાયણની પૂજા કરી અને આ શહેરને સૂર્યનગરી તરીકે ઓળખવામાં આવતું. અને ત્યારબાદ જેમ સમય વધતો ગયો, ટેકનોલોજી આવતી ગઈ, ટેક્સટાઇલ ઉદ્યોગ આવ્યો, હીરા ઉદ્યોગ આવ્યો, ત્યાર પછી આ શહેરને એક સુરત તરીકે ઓળખવામાં આવ્યું. અનેક લોકો આ શહેરમાં આવ્યા, અનેક જ્ઞાતિઓ આ શહેરની અંદર આવી. આ શહેરને સોનાનું સુરત કહેવાય. નામ જોયું તો હમણાં હાસ્ય કલાકારમાં અમે એક નવું નામ આપ્યું છે કે આ શહેરને ખમણોનું સુરત કહેવાય. હા, હું કા ગમે હવારે ભાખરી નથી ખાતા ને એટલા લોકો ખમણ ખાય છે. હા, એટલે સોનાનું સુરત કહેવાય, ખમણોનું સુરત કહેવાય. તમે વિચાર કરજો કે આપણે ગામડે હતા અને કાંઈ પણ ખામી આવી જાય તો એ ખામીની અંદર આપણે એમ કહેતા કે તો લોચો માર્યો, એવું આપણે કહેતા ગામડામાં હતા ત્યારે. કઈ પણ કામ કરતા હોય એમાં કે થોડી ઘણી ખામી આવી જાય તેમ કીધું ખાડા કે તો લોચો માર્યો. આમાં સુરતમાં આવ્યા પછી ખબર પડી કે લોચો ખવાય હોત. બોલો, આવું છે. એટલે અનેક જ્ઞાતિઓ આ શહેરમાં આવી, આ શહેરની અંદર અનેક રાજ્યમાંથી પોતાની રોજી રોટી પૂરી પાડવા માટે આ શહેરમાં આવ્યા. કેટલી જ્ઞાતિઓ આ શહેરમાં આવી કે જેમાં રતપુર, કાઠી, કડિયા, કુંભાર, કડબી, કંસારા, આહિર, મેજ, રબારી, ભરવાડ, ભાંભડ, ભાન, મીર, સુમરા, મૈયા, કસિયાન, ખવાન, ખાક, વાણિયા, વાડલ, લુવર, હતવારા, હોની, ખાચી, મેમણ, મોજા, ખોજી, ગતરી, લોચર, લણવાણા, કોળી, કસાઈ, મછલાઈ ને માળી, એ ચારણ, બારોટ, નાગર, નાગબા, વણકર, વાંજા, વાઘરી, નટ, ભટ, વોરા, સંધી, મલ, ફકીર, વટ, ભવાયા, એ ગધે, ગુલે, ઉડે, આપોટી, આર, ગોરસિયા, સૈયદ, પારસી, ધુગધો, ધોબી, મતવાન, પીજારા, એ રાવણ, કુકરી, પંતિયા, પંતી, નાયકા, નાયક, વાદીર, વાદી, સિદ્ધિ, કલાઈ, પઠાણ, વિકરાળ ને મુંજાવર, ભીલ, ભોપા, ખારવા, ખમીચા, ખીંચલ, લક્કા, હય, હગર, હરણિયા, ડેર, ડિયા ને ડફે, એટલી જ્ઞાતિ વાર શહેર મારી. હા, અને એમાં બધા હારા છે એવું નહીં. હા, અમુક અમુક માં હારા સમાજ સેવકો થયા, અમુક અમુક માં હારા સંતો થયા, હે, અમુક અમુક માં હારા શેઠિયાઓ થયા અને અમુક માં હારા ખિસ્સા કાતરી થયા. બધા મહારા થયા એવું નહીં. આશ્ય તો ગમે ત્યાંથી મળી જાય મિત્રો, આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ. હે, સાહિત્ય ને આશ્ય એ નજર નાખો ત્યાંથી મળે સરસ મજાના. આમ જો આ પેટ સુધી વાત છે, જ્યાં મજા આવે ત્યાં આનંદ કરજો, આકડો ફટકારો મારજો. હે, સરસ મજાના એક પંક્તિની અંદર કીધું છે, હા, અમારા કલાકાર નામ જોઈએ ને તો બે દુશ્મનો હોય, એક સમજે છે ને હાવ શાંતિથી બેઠો છે દાદા, અને એક નથી સમજતો ને ખોટા ફટકારા કરે. હા, કઈ સમજતો ન હોય તો વાહ વાહ કર્યા કરે અને સમજે છે ને હાવ નિમાણ. આ આ કલાકારના બે ઓલા ભવના દુશ્મનો કહેવાય. એટલે આમ જ્યાં મજા આવે ત્યાં તું તારે ખગડતા રહીજો. એ પંક્તિ ની અંદર કીધું છે કે એને ન જાણી હું બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને દાપણ નથી જોતું. એને ન જાણી હું બીજાને છેતરી જાણું એવું અજબ ચાલાક બુદ્ધિનું મને દાપણ નથી જોતું. અને હોય કોઈ ટાળતી ઠરતો તો એનું અંગ ઢાંકી દેજો, નકામા મૃત શરીર ઉપર મને ખાપણ નથી જોતું. કે જીવને જે રાંધી ખાવા નથી ઈંધણ એવા મરેલા પાછળા ખડકેલું બળતણ નથી જોતું. અને ન હોય કોઈ કવિતાનો મર્મ સમજનાર તો એવું કદરમાં ફિલ્મ મને આમંત્રણ નથી જોતું. ખાસી મજા તું ન્યા આવે, ખામે હામાં વ્યક્તિ હરખે હરખા બેઠા હોય ન્યા હવાયણું થાય. હા, હમણાં હમણાં કાઠિયાવાડ નું કૂતરું સુરતમાં આવીને વીતજો. હા, ટેમ્પ આમ ચડી ગયું છે,
બરોબર કાપોદરા રોડ ઉપર ઉતર્યું તો ત્યાં એમ હેઠું ઉતરતું ત્યાં એના મિત્રો મળી ગયા, ડાગ્યો ને લાવ્યો ને ધોળ્યો ને રાતડો ને તું ક્યાં કે હું તો આજે જ આવ્યો, તમે કે આપણે ત્રણ વર્ષથી આવ્યા છીએ ને, કે હાલો હવે હોટલમાં નો રહેવાય, ઘરે જમીએ વાળું પાણી કરીને પછી ક્યાંક ફરવા જાવ, એ બધા કુતરાઓ ભેગા થઈ એ મહેમાનને લઈ ગયા જેમાં બોપર, પછી કે હવે ક્યાં જવું, તો કે ચોપાટીએ જવું ફરવા, પણ સમય એને બપોરના 12 વાગ્યાનો પકડ્યો, અને બપોરના 12 વાગે ફરવા નીકળ્યા એમાં થયું એવું, ઘોરાસા રોડ ઉપર કારીગરોને છૂટવું અને કૂતરાઓને નીકળવું, એ સ્થિતિ એક થઈ ગઈ, ટ્રાફિકમાં હલવાઈ ગયા રસના નાકે, એમાં દેહમાંથી આવ્યું તું એ કૂતરું ઊભું રહ્યું અને આઈના કૂતરાને કહે કે ઉભા રહ્યો તો એ કે ઓલા કે કેમ, એ કે તમે અહીંયા આવીને આપણી સંસ્કૃતિ કા ભૂલી ગયા, એટલે ઓલો કે હું વાંધો છે, એ કે આપણે જયારે ગામડે હતા ત્યારે બહુ મોજમાં આવી જતા આપણી નાઈ, ત્યારે આપણે પૂછડી આમ આમ પટપટ આવતા, તમે અહીંયા આમ આમ કેમ પટપટાવો છો, બોલો કે અહીંયા ટ્રાફિક નડે જગ્યા જોઈને આમ આમ પટપટાવવાની, બોલો આવી આડ મારી છે સિટીમાં, હા સુરત તો બહુ અલબેલું સિટી છે મિત્રો, હા અહીંયા જે કામ કરે ને એ જ કામ કરે છે, બાકી થોડી એમથી મંદી આવી જાય ને લોકો દેહમાં રૂમ બધું કરીને મળે ભાગવા, એ શું કામ કરે કે એના આયોજન એવાનું હોય, એની જિંદગી એવી છે, એ કેવી જિંદગી જીવતો હોય ખબર, હીરા ઘસુની અહીંયા કેવી જિંદગી જીવતો હોય, એટલે એને રૂમ બંધ કરી દેહમાં જવું પડે, એની જિંદગી એવી હોય કે હવારે ઉઠી મોઢું ધોવે, પછી હારા પાણીએ નાય, કપમાં નાખે ચા, પછી દોઢ ભાખરી ખાય, પગમાં પહેરે ચંપલ, હીરા ગણવા જાય, દહ હીરાના તળિયા મારે, બોપર પડી જાય, અંગુર કટોરા હરખા મૂકી ઘેરે ખાવા જાય, એ દાળ ભાત શાક રોટલી ખાય, પછી ઊંઘે ચડી જાય, દોઢ વાગે લગી ઊંઘ કરે, પાછો હાલતો થાય, મોજ પડે તો કારખાને જાય, નકર મારો બેટો વીડિયા ભેગો થાય, બોલો એને એવું કઈ નહીં કાંઈ લડી લે, હા એ તો શેઠિયાઓ ને ઘસકાવે, એ તમારી કરતા વીડિયો વાળો હરા દોઢ વાગ્યામાં ટાટર ચડાવી દે, તમે બે વાગે ચાલુ નથી કરતા, મજા છે હો જિંદગીની, હા લોકોએ ભલે હીરા હીરાના ધંધાની આમ તેમ વાત તો કરે કે આવો ધંધો, પણ હીરાની અંદર તમે મિત્રો એમાંય સાહિત્ય છુપાયેલું, એક એક કટ લઈ લો હીરાના, એની અંદર ભગવાન છે એ સાબિત થાય, એક એક હીરાના કટ લઈ લો એમાં એમ ભગવાન છે, એનું નામ હીરાના કટ આરે જોડેલું છે એવું સાબિત થાય, કેવી રીતના ખબર, કે ઘાટમાં ઘનશ્યામ, ગોળાયમાં ગોવિંદ, ટેબલમાં ત્રિભુવન, તળિયામાં તિરુપતિ, ભાલામાં ભોળાનાથ, પેલમાં પરમેશ્વર, મતાળામાં મોહન, અંગુરમાં ઈશ્વર, હાઈ ક્લાસમાં હરિ કરીને નામ બોલીને હીરો બનાવે થોડો પાછો આવે, સંસ્કાર ને ક્યાંય કોઈને એવા સિક્કા નથી મારેલા કે આ માણસમાં આ સંસ્કાર છે એવું બહારથી દેખાય, પણ એ દેખાય કેવી રીતના, કે આ માણસ સંસ્કારી છે તો એના વર્તનથી દેખાય, એના વિચારોથી દેખાય, એની વાત કરવાની ઢબથી દેખાય કે આ માણસની અંદર થોડા ઘણા સંસ્કાર હશે, બાકી ક્યાંય એવા લેબલ નથી મારેલા કે આ માણસ સંસ્કારી, એને એને કઈ શોધવાનું જ આવવું પડે, સંસ્કાર તો એમને ઉપડે, આપણે આપણે ગામડાઓમાં હતા, આપણી ગામડાની સંસ્કૃતિ હાવ અલગ હતી, આપણી ગામડાના રીત રિવાજો હતા, આપણા ગામડાનું લોક સાહિત્ય એટલે આપણને વારંવાર સાંભળવું ગમે, કોઈ કવિઓના મુખેથી, કોઈ સાહિત્યકારોના મુખેથી, શું કામ કે આપણી સાહિત્ય આપણું જિંદગી એવી હતી, આપણી કાઠિયાવાડ એમાં સંસ્કારો હતા, એમાં રીત રિવાજો હતા, હે હરેક પ્રસંગો તમે જોવો એની અંદર સંસ્કારો ને રીત રિવાજો સામેલ હતા, એટલે આપણને ગામડામાં જઈએ તો એ રીત રિવાજો પણ ઉજવવા ગમે, કારણ કે એની અંદર ઠાહી ઠાહી ને સાહિત્ય ભરેલું હતું મિત્રો, સરસ મજાના કવિએ કીધું છે ગામડાની સંસ્કૃતિ કેવી હતી, કે પ્રથમ તાવડીએ પકાવી રામ રોટલો અમે ઘીની ધારેથી નવરાવતા હતા, ઘંટીના દાળેથી ઉઘરાવી અગોટિયા ને તેથી લોટિયા ને ડોથા ભરી લોટ અમે દેતા હતા, કે જીકતા વલોણા ચોગડ થઈ ચાળે થી ઘોડું ને ઘર જેથી હારવાને હિંગતા હતા, સિરાવતા હામતું માખણના લોંદા લઈ તેથી જીકેથી કામ કરીને અમે વગડો જગાવતા હતા, કે પરોથી પાદરેથી પાડતા પરણલાને પારકી તૃણાગત મંદ ભરી માણતા હતા, લીધાનું યાદ રાખી વાર્તા વ્યવહાર સરતીથી હાથનું દીધેલું અમે હયેથી ભૂલી જતા હતા, કે ભાઈચારો હતો ભારે, સાડ મારી નોતી સાવ, તેથી ભૂખ્યાની ભાંદડની ભાળ લેવા જાતા હતા, અને ગૌરવમય હતી ગામડાની ગઈકાલ, તેથી કવિઓ એને ગોકુળિયા કહીને બિરદાવતા હતા,
આવી સંસ્કૃતિ આપણી ગામડાની હતી મિત્રો. એટલે એટલે અહીંયા આપણે 30 વર્ષ 25 વર્ષ ગામડાને છોડીને પાછા સિટીમાં રહેવા જ આવીને પાછા સિટીમાંથી ગામડામાં આવીને તો હજી આપણને ત્યાં મજા આવે. હે, આપણે નથી કીધું આપણને દેહમાં હોરવે, આપણું આપણું ગુજરાતી તળપતી પાછો હોરવે દાદા, હોરવે એ કે મને એ કે ગામડામાં બહુ હોરવે, પણ હું કા કે આપણા ઘડવૈયા હોય આપણા બાપ દાદા હોય જે સંસ્કારથી જીવા છે જે રીત રિવાજોથી જીવા છે એના હજી ગામડામાં ભણકારા વાગે મિત્રો, એના કારણે આપણને હોરવે. તમે જોજો એક એક ફોટો, તમે બે ફોટા પડાવીજો, અખતરો કરજો, બે ફોટા તમે પડાવીજો. એક તો તમે શહેરમાંથી ગામડે જતા હોય એનો ફોટો પાડીજો, અને એક ગામડેથી પાછા શહેરમાં આવતા હોય એનો ફોટો પાડ્યો. પણ એ ફોટો તમને કહી દે કે એમાં તમારો ચહેરો કેવો હતો. હે, એવા તો તમે હસતા નહીં ગયો ને, એ ફોટામાંથી આપણને ખ્યાલ આવે છે. પણ આવું સરસ મજાનું આ આયોજન, અને ખાસ કરીને તો હું તો આ દિવ્યાંગ ચેનલને બિરદાવું છું કે આવા સરસ મજાના પ્રોગ્રામો આપણી સમક્ષ રજૂ કરે છે. આજ એના માધ્યમથી અમે તમારી સમક્ષ આવી સરસ મજાની વાતો લઈને આવી છીએ, અને ઘર ઘર સુધી આ ચેનલ આવા સરસ મજાના રૂડા પ્રસંગોથી ભરેલા કાર્યક્રમો આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે મિત્રો. તો આપણે એકવાર તો જોરદાર તાળીઓ આ દિવ્યાંગ ચેનલને પાડવી જોઈએ કે આવું સરસ મજાના આયોજન આવા સરસ મજાના રીત રિવાજોથી ભરેલા લોક સાહિત્યવાળા કાર્યક્રમો લઈને સવારના સમયમાં આપણી સમક્ષ આવી જાય અને આપણને આનંદ આવી જાય એવી આપણી સવારને સુધારી નાખે. તો હું દિવ્યાંગ ચેનલનો પણ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.